રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ધરણા પ્રદર્શન કર્યું હતું અને પ્રાંત અધિકારીને તેમની પડતર માંગણીઓને પ્રશ્ને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં રાજપીપળા ખાતે બિલરાજની પ્રતિમા પાસે પ્રાંત કચેરી સામે નાંદોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકો ધરણા પર બેસી ગયા હતા. નાંદોદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રી કમલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે 2006 થી જુલાઈ પેન્શન યોજના લાગુ કરવા આંદોલન ચલાવી રહ્યા છીએ. અગાઉ પણ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલને આ બાબતે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ. અમારા પ્રશ્નોના ઉકેલ માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા દરેક રાજ્યોમાં શિક્ષકોએ 5 ઓક્ટોબર 2017 રોજ દિલ્હીમાં જંતર મંતર પર એક દિવસના ધરણા પણ કર્યા હતા અને સરકારની ચેતવણી પણ આપી હતી. જોકે કોઈ કાર્યવાહી નહીં થાય તો રાજ્યના બધા શિક્ષકો ફરીથી આંદોલન કરશે, પણ સરકારના ઉદાસીન વલણને કારણે અખિલ ભારતીય પ્રાથમિક અને ફરીથી આંદોલન કરવાની ફરજ પડી છે, જે અનુસંધાને દરેક તાલુકા તરફથી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં તે 20 થી 23 નવેમ્બર સુધીમાં તાલુકા કક્ષાએ, 14 થી 21 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ, 17 થી 22 વચ્ચે રાજ્ય કક્ષાએ અને 21 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિક ઉપવાસ ધરણા પ્રદર્શન કરી પોતાની માંગણીઓ અંગે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે. ત્યારે રાજપીપળા પ્રાંત કચેરી સામે ભીલરાજની પ્રતિમા પાસે નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાંદોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા. નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, મંત્રી કમલ વસાવા સહિત શિક્ષકોએ ધરણામાં જોડાઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સુરેશ ભગતે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોએ 30મીએ નર્મદાના દરેક 5 તાલુકા નાંદોદ, ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કર્યું હતું. રાજ્યના પ્રાથમિક શિક્ષકો સાથે સરકાર અન્યાય કરી રહ્યા છે, જેમાં અમારી કેટલીક પડતર માંગણીઓ છે, જેમાં ઉચ્ચતર પગાર ધોરણ સીસીસી પાસ કર્યા બાદ પણ તે લાગુ પડતી નથી, અને સીસીસી પાસ કર્યા બાદ જે તે લાગુ પડતી તારીખથી મંજૂર કરવું, 30/6/2016 પછીની મુદત વધારવા સાથે પ્રથમ ઉચ્ચતર ધોરણ 4200 ગ્રેડ પે થી ચૂકવવા સાથે કેટલીક માંગણીઓને લઈ અમે તમામ તાલુકા પંચાયત સામે ધરણા પ્રદર્શન કરી અમારી માંગણીઓ સરકાર સત્વરે ઉકેલે તેવી માંગ કરી છે. અમારે શિક્ષકોના જે પ્રશ્નો છે એના માટે રાજ્ય સરકારે જે નીતિઓ ઘડી છે કે 2800 ગ્રેડ પે, 4200ની જગ્યાએ 2800 ગ્રેડ પે આપવો, જૂની પેન્શન યોજના જે બંધ કરી છે અને નવી પેન્શન યોજના ચાલુ કરી છે, તો અમારી માંગણી છે કે જૂની પેન્શન યોજના ચાલુ કરે અને 3CCC જે તારીખથી અમે પાસ કરીએ એ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપે છે એ નહીં, પણ જે તારીખેથી ઉચ્ચતર પગાર ધોરણની મુદત પૂરી થાય છે એ તારીખથી અમને મળવી જોઈએ અમારી માંગણી છે. 2006 થી ઉપલી કક્ષાએથી અમારું આંદોલન ચાલી રહ્યું છે, પણ અત્યાર સુધી સરકારે આ બાબતે કોઈ નોંધ લીધી નથી, એટલે હવે અમે ઉગ્ર આંદોલન કરી હાલમાં નર્મદા જિલ્લાના દરેક તાલુકાની અંદર આ ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને આજે નાંદોદ તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો આજે ધરણા પર બેઠા છે, અને જો આ માંગણીઓ અમારી નહીં સંતોષાય તો આગામી સમયની અંદર જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ પણ અમે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. કલમભાઈ વસાવા, નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.